ગુજરાત હાઈકોર્ટની ભરતી પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર સ્ટેનોગ્રાફરની ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા ઉમેદવારો માટે રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે. ગાંધીનગરમાં એક તરફ ફોરેસ્ટ ગાર્ડ અને સીસીની ભરતી પરીક્ષાને લઈ ઉમેદવારો આંદોલનનો મોરચો માંડી સરકાર સામે લડી રહ્યા છે, માંગણી કરી રહ્યા છે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી રહી છે તેને રદ કરવાની, કારણ કે તેમના માર્ક્સના નોર્મલાઇઝેશનમાં અન્યાય દેખાય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના રિક્રુટમેન્ટ સેલે મહત્વનો નિર્ણય લીધો છે. વિગતે વાત કરીએ, અહેવાલમાં શું છે આ નિર્ણય? વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત હાઈકોર્ટના સ્ટેનોગ્રાફરની ભરતી પરીક્ષા માટે ગુજરાત હાઈકોર્ટના રિક્રુટમેન્ટ સેલ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. તે માટે એનટીએને એક્ઝામ કન્ડક્ટ કરવા માટેનું કામ આપવામાં આવે છે. આ એનટીએ એટલે કે જે નીટની પરીક્ષા લે છે એ જ એજન્સી. પરંતુ ગુજરાત હાઈકોર્ટના રિક્રુટમેન્ટ સેલ દ્વારા આ સ્ટેનોગ્રાફરની ભરતી પ્રક્રિયામાં સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે તે પ્રકારના સમાચાર પણ હતા, અને તેની સાથે સમય મર્યાદા 75 મિનિટની રહેશે તે સમાચાર પણ હતા અને જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ લાંબા સમયથી કદાચ ગાંધીનગરનું આંદોલન જોઈ અને ફોરેસ્ટ ગાર્ડ અને સીસીઈનો ઉમેદવાર જે રીતે સીબીઆરટીનો વિરોધ કરી રહ્યો છે તેને જોઈ કદાચ રિક્રુટમેન્ટ સેલને લાગ્યું હશે કે આપણે આ પદ્ધતિથી પરીક્ષા ન લેવી જોઈએ અને મહત્વનો નિર્ણય ગઈકાલે નોટિસથી ગુજરાત હાઈકોર્ટ રિક્રુટમેન્ટ સેલના રજિસ્ટ્રાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે કે પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે અને આ પદ્ધતિથી લેનાર પરીક્ષામાં 75 મિનિટના બદલે 90 મિનિટનો સમય મળશે અને સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં નહીં આવે. ટૂંકમાં પરીક્ષા એનટીએ દ્વારા જ લેવામાં આવશે, પરંતુ ઓફલાઈન મોડની આ પરીક્ષા રહેશે. સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સિવ ટેસ્ટ નહીં રહે. તેના કારણે ઉમેદવારો માની રહ્યા છે કે મોટા રાહતના સમાચાર છે, કારણ કે આ ઉમેદવારોને લાગે છે સીસીઈ અને ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારો જે પ્રકારે હવે આંદોલન કરી રજડપાટ કરી રહ્યા છે અને સીબીઆરટી રદ કરવાની માંગણી કરી રહ્યા છે તેના લીધે સીબીઆરટીમાં કંઈ ફાયદાકારક તો નહીં હોય. ખેર, ગુજરાત હાઈકોર્ટની સ્ટેનોગ્રાફરની ભરતીને લઈ આ અપડેટ છે. આ જ પ્રકારના અનેક અપડેટ અમે આપના સમક્ષ મૂકતા રહીશું, માટે જોડાયેલા રહેજો અમારી આ ચેનલ સાથે. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ.